ભુજના મુખ્ય ગણાતા એવા બહુમાળી ભવનમાં છૂ તરફ ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા. આ અંગે લાગતા વળગતા તંત્ર દ્વારા તાત્કાલિક સફાઈ કામ હાથ ધરવામાં આવે તેવી માંગ ભુજ શહેરના જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી છે. સમગ્ર ભારત દેશમાં એક તરફ નરેન્દ્ર મોદીજી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને આ થકી દેશનો એક એક ખૂણો સ્વચ્છ અને સુંદર રહે તે માટે ઉચ્ચ કક્ષાએથી પ્રયત્નો કરવામાં આવતા હોય છે. પરંતુ જ્યારે નીચલી કક્ષાની વાત કરવામાં આવે એટલે કે જિલ્લા અને તાલુકા કક્ષાની વાત કરવામાં આવે તો નીચલી કક્ષાના અધિકારીઓને આ પ્રકારના અભિયાનમાં કોઈ પણ જાતનો રસ ન હોય તેવા દ્રશ્યો ભુજ શહેરમાં સામે આવતા હોય છે. તેવામાં ભુજ શહેરની મહત્વની ગણાતી એવી બહુમાળી ભવન કચેરીની હાલત જાણે રામ ભરોસે હોય તેવા દ્રશ્યો અમારા કેમેરામાં કેદ થયા હતા. બહુમાળી ભવનની મુલાકાત આજ રોજ અમારા કાશકાર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા લેવામાં આવી હતી. તો આ બહુમાળી ભવનમાં ઠેર ઠેર પાનની પિચકારીઓ મારેલી નજરે ચડી હતી. તો બીજી તરફ સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. આ ભવનમાં ઠેર ઠેર ગંદકીના ખડકલા નજરે ચડ્યા હતા. આ અંગે લાગતા વળગતા તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી કરવામાં આવે તેવી ભુજ શહેરના જાગૃત નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી છે. દર્શકોને જણાવવાનું કે કચ્છ કેરમાં પ્રસિદ્ધ થયેલ કોઈ પણ જાહેર ખબરમાં જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે સેવા સંદર્ભે વિજ્ઞાપનદાતાએ કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાપનદાતાની જ રહેશે અને કચ્છ કેરની કોઈ પણ પ્રકારે જવાબદારી રહેશે નહીં. દર્શકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારીએ યોગ્ય નિર્ણય લેવાનો.